અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। सूरत शहेरना डिंडोली विस्तार में रहता स्वप्ननील कुमार सुरेश भाई गुलाले भारतीय आर्मी में लेफ्टनंट ऑफिसर बनता सूरत एयरपोर्ट पर स्वागत करवामां आव्यो हतो। भारतीय आर्मी में लेफ्टनंट ऑफिसर तरीके सूरतनो सपूत जोड़ायो छे। डिंडोली विस्तार में रहता स्वप्ननील कुमार सुरेश भाई गुलाले भारतीय आर्मी में लेफ्टनंट ऑफिसर बनया छे, जे ट्रेनिंग पूर्ण करीने सूरत परत फर्या हता। જેથી સુરત એરપોર્ટ પર સ્વપ્નનીલ કુમાર સુરેશભાઈ ગુલાલેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વપ્નનીલ કુમાર સુરેશ ગુલાલે ગુજરાતના યુવાનો માટે આદર્શ બન્યા છે। ભારતીય આર્મીમાં વધુમાં વધુ ગુજરાતી આવે તે માટે પ્રયાસ સ્વપ્નનીલ કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। મારું નામ ગુલાલે સ્વપ્નનીલ કુમાર છે અને હું સુરતથી જ બિલોંગ કરું છું। મારા ફાધર રિટાયર્ડ પોસ્ટ માસ્ટર છે અને ગઈકાલે જ 29 મેના દિવસે હું ઇન્ડિયન આર્મીમાં એઝ એન લેફ્ટનન્ટ એટલે કે ક્લાસ વન ઓફિસરના તરીકે કમિશનિંગ થયું છે મારું। ટ્રેનિંગ બહુ હાર્ડ હોય છે, ટ્રેનિંગ પ્રોસેસ એવી હોય છે કે તમારે પહેલાં લેખિત પરીક્ષા આપવી પડે છે, એના પછી ઇન્ટરવ્યૂ હોય છે, SSB ઇન્ટરવ્યૂ, અને એ ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા પછી મેરિટ બહાર નીકળે અને મેરિટના હિસાબે તમને પછી જોઈનિંગ લેટર આપે છે ટ્રેનિંગ માટે, અને એ ટ્રેનિંગ હોય છે 11 મહિનાની। જો કે હું NCC એન્ટ્રી હતો તો NCC એન્ટ્રીમાં તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવું પડે છે। એ ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યું, મેડિકલ્સ ક્લિયર કર્યા, એના પછી 11 મહિનાની ટ્રેનિંગ હોય છે। ટ્રેનિંગમાં તમને બેઝિક્સ આર્મીમાં જે હોય છે બધું શીખવાડવામાં છે, કેવી રીતના ફાયરિંગ થાય છે, કેવી રીતના આપણે દુશ્મનને અલગ અલગ રીતે અલગ અલગ ટેક્ટિક્સથી હરાવી શકીએ છીએ, અને કેવી રીતના આપણે દુશ્મનની અલગ અલગ વિગતો, જેમ કે દુશ્મન કેવી રીતના આપણને રોકી શકે છે, મારી શકે છે, એના અગેન્સ્ટમાં આપણે કેવી રીતના અટેક કરી શકીએ, એ બધી ટ્રેનિંગ થાય છે। ટ્રેનિંગ 11 મહિનાની હોય છે, બહુ હાર્ડ હોય છે। એમાં ટ્રેનિંગ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નઈમાં થાય છે અને ત્યાં અમારા ગુજરાતમાંથી ફક્ત 2 જણા હતા, એક હું જે સુરતથી બિલોંગ કરું છું અને એક છે લેફ્ટનન્ટ સત્યજીત જેઠવા જે અમદાવાદથી બિલોંગ કરે છે। ને ટ્રેનિંગ બહુ મેન્ટલી અને ફિઝિકલી રોબસ્ટ હોય છે, બહુ હાર્ડ હોય છે, અને ટ્રેનિંગ પતાવીને 29 તારીખે અમે લોકોએ એઝ અ લેફ્ટનન્ટ ઇન્ડિયન આર્મીમાં કમિશન થયા છે અને હાલ અત્યારે 21 દિવસની લીવ મળી છે અને એના પછી પોસ્ટિંગ અમારી છે। મારી પોસ્ટિંગ હાલ જૈસલમેર છે તો હું જૈસલમેર જઈને રિપોર્ટ કરીશ એમ છે। કેટલી મહેનત કરવી પડે છે આના માટે? મહેનત કહો તો સાહેબ જેની કંઈક ગણતરી નથી। ટ્રેનિંગમાં 2 ટર્મ હોય છે, એક જુનિયર ટર્મ હોય છે, સિનિયર ટર્મ હોય છે। જુનિયર ટર્મ એટલે કે બહુ જ સખત મહેનત, કેમ કે તમે સિવિલ લાઈફમાંથી જ્યારે ડિફેન્સ લાઈફમાં જાઓ, મિલિટરી લાઈફમાં જાઓ, તો એ તમને ઘડે એવી રીતના, તો એ ઘડતરમાં ટ્રેનિંગ બહુ હાર્ડ હોય છે, તો દિવસ રાત ખબર નથી પડતી તમને, ઊંઘ બહુ ઓછી મળે છે, સાથે સાથે જે ટ્રેનિંગ છે બહુ હાર્ડ હોય છે। PT સ્ટેન્ડર્ડ્સ એમના એવા હોય છે કે જે ક્લિયર કરવા પડે છે। 5 કિલોમીટર હોય છે, 10 કિલોમીટર રન હોય છે, 30 કિલોમીટર જોશ રન હોય છે, 40 કિલોમીટર જોશ રન હોય છે, આવી રીતના અલગ અલગ આટલા લાંબા રૂટની, એ પણ બેટલ લોડ સાથે 15-20 કિલો વજન સાથે અમે દોડીએ છીએ। એની સાથે સાથે ગેમ્સ અને એ બધી એક્ટિવિટીમાં પણ અમને સારી એવી રુચિ ધરાવે છે જે વ્યક્તિઓ એ પછી ત્યાં એક્ઝલ કરે છે। સુરત માટે કેટલું ગૌરવપાત્ર છે? મારા માટે તો મારી એ જ મહેનત હતી કે હું જે મારી માતૃભૂમિ છે ગુજરાત, એના માટે બહુ ગૌરવપાત્ર બનું, કેમ કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાંથી બહુ ઓછા વ્યક્તિઓ, બહુ ઓછા એવા યુવાઓ છે જે આર્મીમાં જવા માગે છે, કેમ કે અહીં અવેરનેસ નથી, અને હું એ જ અવેરનેસ ફેલાવવા માગુ છું અને એક ઉદાહરણ બનવા માગું છું કે મને જોઈને ગુજરાતી હજુ વધુને વધુ યુવાઓ ભારતીય સેનામાં જોડાય। રવિ કોઈજા, D9 ન્યૂઝ, સુરત।